જય સ્વામિનારાયણ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતિ. અર્થમ અનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તતઃ સુખલેશઃ સત્યમ પુત્રાદપિ ધનભાજાં ભીતિ સર્વત્ર યેષા વિહિતા રીતિ. અર્થ એટલે પૈસો, એ અનર્થ એટલે અનર્થનું કારણ છે. પૈસો આપણું ભૂંડું કરનાર છે એવો નિત્ય વિચાર પકડી રાખો અને એમાં નાસ્તિ તતઃ સુખલેશ સત્યમ. સાચી વાત, સત્ય વાત એ છે કે પૈસામાં લેશ માત્ર પણ સુખ નથી. પુત્રાદપી પુત્રથી પણ ધનભાજામ એટલે ધનપતિઓને ભીતિ સતત ભય છે. સર્વત્ર એશા વિહિતા રીતિ, બધે આ જ રીતિ છે. આમાં ધનની નિંદા બહુ છે. પૈસો ભૂંડું કરે છે, સાધુઓ કહે છે. કયા સેન્સમાં એટલે કયા દ્રષ્ટિકોણથી કહે છે એ વિશે આપણે આગળના પ્રવચનમાં સાંભળ્યું છે, એટલે બહુ વિસ્તાર નથી કરતા, પણ થોડીક વાત પુનરાવૃત્તિ. કે ઘણા લોકોને આવી વાતો ન ગમે કે સત્સંગમાં જાય એટલે સ્ત્રીની નિંદા હોય, પૈસાની નિંદા હોય, ભૌતિક સુખની નિંદા હોય, અને મારા બધા જ સાધુ સંતો પાસે બંગલાઓમાં રહેતા હોય. અને રાત દિવસ બસ વિજ્ઞાનની નિંદા કરે, પ્રગતિની નિંદા કરે અને માઇક્રોફોન વગર હાલે નહીં. પણ એ લોકોને સમજતા નથી આવડ્યું, એટલે આપણે ક્યાં એવું આનો કોઈનો વિરોધ નથી. સમજ સમજમાં ફેર હે બસ. એટલે શંકરાચાર્યજી કે સાધુ સંતો કે આપણા ધર્મશાસ્ત્રો એમ કહે છે કે પૈસામાં લેશ માત્ર સુખ નથી, સંસારમાં સ્ત્રી આદિ પદાર્થોમાં સંબંધોમાં સુખ નથી. તો આપણે પહેલી વાત તો એ છે કે સુખ કોને કહેવાય એ જ સમજ્યા હોતા નથી, એટલે આ બધી ગડબડ છે. આપણે સગવડતાને સુખ માનતા હોઈએ છીએ. સગવડતા એ સુખ નથી ને સુખ એ સગવડતા નથી. ગમે એટલી સગવડતા હોય તો માણસ સુખી હોય ખરો? એટલે મૂળ વાત, સુખ હકીકતે કોને કહેવામાં આવે છે? ઘણી બધી વ્યાખ્યાઓ એની થઈ શકે છે, પણ અંતિમ એક સારરૂપ વ્યાખ્યા તો એ કે સુખ શું, કે મનમાં કોઈ પ્રકારનો વિકાર ના રહે અને મનમાં કોઈ પ્રકારના ભૌતિક પદાર્થોની તૃષ્ણા ન રહે, એના જેવું કોઈ સુખ નથી. આ જ પરમ સુખ. દુઃખ ઊભું ક્યાંથી થાય? કે મારે કંઈક જોઈએ છે. જેને કંઈ જોતું નથી એને દુઃખ શેન? દુઃખ ક્યાં પડ્યું છે? કઈક જોઈએ છે તો જ ને. તમે અહીંથી છૂટો ને પછી તમને એમ હોય કે મારો ક્લોઝ ફ્રેન્ડ છે, મને લિફ્ટ આપે સ્કૂટર ઉપર બાઇક ઉપર, પણ એ ન આપે તો દુઃખ. પણ હવે ઈચ્છા જ ના હોય તો? તમને એવી ઈચ્છા હોય કે સભા પૂરી થાય એટલે સરસ મજાનો ગરમાગરમ કઈક નાસ્તો મળી જાય, અને ના મળે તો દુઃખ. શા માટે થયું? ઈચ્છા કરી એટલે ને.
પણ હવે જેને ઈચ્છા જ નથી, ઘણા એવા હશે કે જે નહીં લેતા, ગ્રહણ નહીં કરતા હોય, આપણું ગ્રહણ કરવા યોગ્ય નહીં લાગતું હોય, હવે એને દુઃખ છે. નાસ્તો રાખો ન રાખો, ગરમ રાખો ઠંડો રાખો, થોડો આપો જાજો આપો, લિમિટેડ આપો અનલિમિટેડ આપો, એને કઈ તકલીફ છે? જેને બૂટ ચપ્પલ પહેરીને આવ્યો હોય એને સુખ દુઃખ લાગે, પહેરીને જ નથી આવ્યો એને શું લાગે? એટલે જેને સુખ અને દુઃખ એ બે પગરખા જે કાઢી નાખ્યા છે એને કોઈ દુઃખ છે નહીં. સુખ અને દુઃખ બે પગરખા જેને કાઢી નાખ્યા એના જેવું કોઈ સુખ નહીં. અને આ અંતિમ વ્યાખ્યા ઉપર જ આખો ધર્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર છે. પણ હવે ગરબડ પછી ત્યાં જ થાય છે. અને કંઈ જોઈએ નહીં એવી સ્થિતિ આત્મા અને પરમાત્માના ચરણ તરફ વળ્યા વગર આવતી નથી. અને આ બધી જ બાબતો સંસારની, પછી સ્ત્રીયાદિક હોય, પુત્રાદિક હોય, ધન હોય, બધું હોય, એ બેરિયર અવરોધ છે